नमस्ते बाळ मित्रों, धोरण त्रण विषय अंग्रेजी यूनिट 15। शी इज अ गर्ल, ते छोकरी छे। गर्ल एटले के छोकरी, ते छोकरी छे। जेम आपणे आगळ ही इज अ बॉय, ते छोकरो छे, ए प्रमाणे ते शी इज अ गर्ल, ते छोकरी छे, एनो अभ्यास करीशुं। હવે અહીંયા યાદ રાખવાની થોડી બાબતો છે કે અન્ય સ્ત્રી વ્યક્તિની વાત કરતી વખતે શી વપરાય છે। શી પછી ઈસ ક્રિયાપદ વપરાય છે, એટલે કે શી જેમ હી સાથે ઈસ ક્રિયાપદ વપરાય છે એ પ્રમાણે શી સાથે પણ ઈસ ક્રિયાપદ વપરાય છે। હવે અહીંયા થોડા નવા શબ્દો આપેલા છે, ન્યૂ વર્ડ્સ, એટલે કે નવા શબ્દો। તો ગર્લ, ગર્લ એટલે કે છોકરી, GIRL, ગર્લ એટલે છોકરી। પછી છે પ્યુપિલ, PUPIL, પ્યુપિલ એટલે વિદ્યાર્થી। હવે અહીંયા આપેલું છે નર્સ, નર્સ એટલે કે પરિચારિકા, NURSE, નર્સ એટલે પરિચારિકા। સ્વીપર, સ્વીપર એટલે કે સફાઈ કરવી, SWEEPER, સ્વીપર એટલે સફાઈ કરવી। હવે અહીંયા ચિત્ર આપેલા છે, ચિત્રના આધારે આપણે વાક્ય બનાવવાના છે। અહીંયા એક ગર્લનું એટલે કે છોકરીનું ચિત્ર આપેલું છે, તો એનું નામ છે કલા। તો શી ઇઝ કલા, તો શી ઇઝ અ ગર્લ, તે કલા છે। શી ઇઝ ગર્લ, તે છોકરી છે। અહીંયા એક સ્વીપરનું ચિત્ર આપેલું છે, એનું નામ છે માયાબેન, તો શી ઇઝ માયાબેન, શી ઇઝ અ સ્વીપર, તે માયાબેન છે, તે સ્વીપર, તે સફાઈકર્મી છે। હવે આગળ અહીંયા નર્સનું ચિત્ર આપેલું છે, એનું નામ છે ધરા, તો શી ઇઝ ધરા, તે ધરા છે, શી ઇઝ અ નર્સ, તે નર્સ છે। હવે આગળ અહીંયા પ્યુપિલ એટલે કે વિદ્યાર્થી, આ વિદ્યાર્થીની છે, તેનું નામ છે સરલા, તો શી ઇઝ સરલા, શી ઇઝ પ્યુપિલ, તે વિદ્યાર્થી છે અથવા વિદ્યાર્થીની છે। હવે અહીંયા અલકાબેનનું ચિત્ર આપેલું છે, જે ટીચર છે, તો શી ઇઝ અલકાબેન, તે અલકાબેન છે, શી ઇઝ અ ટીચર, તે ટીચર છે। તો અહીંયા આપણે આગળ હીથી વાક્યો શીખ્યા, અહીં અને અહીંયા આપણે સીથી પણ વાક્યો શીખ્યા। તમે આગળ ઘરેથી સી અને સીથી વાક્ય બનાવી શકો છો, અને એનો અભ્યાસ પણ કરી શકો છો।